હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ નકુમ રોહિતની અંદર. તો આજે તમને વાત કરીએ આપણે કે મહિન્દ્રા, ટાટા, છોટા હાથી તથા પિકઅપ વગેરે જેવા વાહન ખરીદવા માટે તમને સરકાર સહાય આપી રહી છે, જેની અંદર રૂપિયા 50,000ની સહાય તમને મળવાપાત્ર થશે. અને આ સરકારી સહાય જે મળવાપાત્ર છે, તો આવા વાહનોની સહાય લેવા માટે તમારે આજે જ ફોર્મ ભરો. અને આ ફોર્મ ભરવાના પણ ચાલુ છે. હાલમાં આ ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાય છે, જે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે એ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જેથી તમે લિંક આસાનીથી કોપી કરી શકો. તો સંપૂર્ણ માહિતી જોઈએ આપણે વિડીયોની અંદર. પણ તમે ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને ત્યારબાદ બેલ આઇકન એટલે કે સાથે સાથે ઘંટડી પણ પ્રેસ કરી દેજો. તો ચાલો આગળ વાત કરીએ આપણે વિડીયોની અંદર. જોઈએ કે વાહનની ખરીદી ઉપર મળશે હવે સહાય. કે કહેવાય ને કે મિત્રો, એમાં તમે જોઈ શકો છો કે ટાટા એસ મિત્રો પિકઅપ, કે કોઈ તમારે મહિન્દ્રા, કે કોઈ ભાઈ તમારે છોટા હાથી લેવું હોય, તો એવા વાહનો ઉપર આપણે સરકાર સહાય આપી રહી છે. અને હાલમાં આ સહાયના ફોર્મ આઈ ખેડૂત ઉપર ભરાય છે, જે આઈ ખેડૂત પોર્ટલમાં તમે ફોર્મ ભરી શકો છો, જેની વેબસાઇટ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો જોઈએ હવે આગળ વાત કરીએ કિસાન પરિવહન યોજના. તો જોઈએ કે નમસ્કાર ખેડૂત મિત્રો, તો તમને હવે અમે જણાવી દઈએ કે આથી સર્વ ખેડૂત મિત્રોને જણાવવાનું થાય કે નાણાકીય વર્ષ 2020-2021 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીવાડીની શાખાની કિસાન પરિવહન યોજના કૃષિ ઉત્પાદન તથા પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજની ખરીદી ઉપર સહાય મેળવવાની યોજના હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો. તેના માટે તમારે તારીખ 18/12/2020થી લઈને તારીખ 25/12/2020 સુધી તમે આઈ ખેડૂત ઉપર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કે ધ્યાન રહે બરાબર કે 25/12/2020 જે છેલ્લી તારીખ સુધી આપવામાં આવી છે. તો ત્યારબાદ વિચાર વાત કરીએ આપણે, 18/12/2020થી 25/12/2020 સુધી જ તમે ફોર્મ ભરી શકશો. તો એની અંદર નાના પ્રકારના વાહનો જેવા કે તમને જણાવી દઈએ પિકઅપ, છોટા હાથી, મહિન્દ્રા, ટાટા, અશોક લેલન જેવા વગેરે વાહનો એટલે કે માલવાહક સાધનો ખરીદવા પણ સરકાર તમને સબસિડી ઉપર અરજી આપી રહી છે. તો જોઈએ હવે કે સહાય ધોરણ કેટલું હોવું જોઈએ. આ યોજના હેઠળ ખેતીવાડી દ્વારા એપેન્ડ કરેલ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ એટલે કહેવાય ને કે 4 પૈડાવાળા વાહનોમાં 200 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ સુધીનો ભાર વહન ક્ષમતા કરતા વાહનો ઉપર સહાય તમને મળવાપાત્ર થશે. જેની અંદર કહેવાય ને કે એ ખરીદવા માટે નાના, શ્રીમાન, મહિલા, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે. એમાંથી બેમાંથી જે ઓછું હશે ને એ સહાય મળવાપાત્ર થાય, કે જે 75,000 અથવા તો 35%, અને એ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે લાગુ પડે. ત્યારબાદ જોઈએ કે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તો જે આ રીતે સહાય મળશે. અને નાણાકીય જોગવાઈ કહેવાય કે વર્ષ 2021નું જે બજેટ છે એની અંદર 8,333 જેટલા વાહનો માટે કુલ ₹50 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તો ત્યારબાદ જોઈએ કે ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા એટલે કે કહેવાય કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તો તમારી પાસે ડોક્યુમેન્ટ, એક તો તમારે જમીન એટલે કે તમારી ખેતીનો 7 બાર આપવાનો રહેશે. ત્યારબાદ તમારે 8 અનો પણ પુરાવો આપવાનો રહેશે. ત્યારબાદ તમારું રાશન કાર્ડ આપવાનું રહેશે. ત્યારબાદ કહેવાય કે તમારે પાસે જે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ આપવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, જે ચાલુ અત્યારે હોય ચાલુ મોબાઈલ નંબર, એ તમારે આપવાનો રહેશે, જેથી તમને ગમે ત્યારે SMS થી તમને પણ જાણ કરી શકે છે. ત્યારબાદ તમારા બેંકની પાસબુક, એની અંદર જોઈએ કે તમારા IFSC કોડ, તમારા બેંકના એકાઉન્ટ નંબર, તમારી બ્રાન્ચ ક્યાં છે જેવી વિગતો અંદર સામેલ હોય એવી તમારે પાસબુકની કોપી આપવાની રહેશે. ત્યારબાદ તમારો જાતિનો દાખલો, જેની અંદર કહેવાય કે મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને માટે જ મિત્રો ફક્ત ને ફક્ત જાતિનો દાખલો દેવાનો અનિવાર્ય થશે. તો હવે જોઈએ કે ક્યાં આપણે ફોર્મ ભરી શકાશે. તો જોઈએ ગ્રામ પંચાયતના VCO ઓપરેટર પાસે તમે ફોર્મ ભરી શકો છો, જે દરેક ગામના અલગ અલગ VCO નોમિનેટ એટલે સિલેક્ટ કરેલા હોય છે તેની પાસે તમે ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરાવનાર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે તમે પણ ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ CSC એટલે કોમન સેન્ટર સર્વિસ ઉપર પણ તમે જઈ અને ફોર્મ ભરાવી શકો છો. તો ત્યારબાદ જોઈએ હવે કે અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ તમારી જે છે ભૂલ્યા વગર વહેલી તે પહેલી તકે ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે.
એની અંદર જોઈએ કે તમારે ફોર્મ અરજીની અંદર સાથે જોડવા માટે 7-12-8 આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ તથા મોબાઈલ નંબર ઉપર તમારે લખી દેવાનું રહેશે. તો મિત્રો, આવી રીતે તમે તમારું ફોર્મ અપલોડ કરી અને ફોર્મ ભરી અને તમે જમા કરાવી શકો છો. તો મિત્રો, મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ત્યારબાદ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મારા વિડીયોની અંદર તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી અને મને પૂછી શકો છો. તો મિત્રો, મારી આ ચેનલની અંદર તમને આવા નવા વિડીયો અવારનવાર મળતા રહેશે તથા ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને સહાયની માહિતી અમારા ચેનલ થ્રુ તમને મળતી રહે. તો અમારી ચેનલને તમે આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે સાથે જે બેલ આઇકન પ્રેસ થાય છે તો તેને પણ પ્રેસ કરી દેજો, જેથી હું આવા નવા નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌ પ્રથમ તમારી પાસે મળતા રહે. તો હવે મિત્રો, તમે આ બીજી વાત બતાવી દઉં કે તમને આ પેજની બાજુમાં તમને મારા બીજા બે વિડીયો પણ શો કરતા હશે, જે એક મારી જે પ્લેલિસ્ટ છે એ અને બીજો એક તમને આગલો વિડીયો, કે તમે વિડીયો તમારે એની માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ વિડીયો પર ક્લિક કરી લેજો. અને બાજુમાં જે છે જે મારી ચેનલનો આઇકન છે તો મારી ચેનલના આઇકન ઉપર પ્રેસ કરીને તમે ડાયરેક્ટ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને ત્યારબાદ તમે ઉપર જોશો તો તમને એક આઈ બટન દેખાશે, તો આઈ બટન ઉપરથી તમને મારા નવા વિડીયો ડાયરેક્ટ જોવાઈ શકે છે. તો એ ઉપર તમે ક્લિક કરીને પણ આરામથી જોઈ શકો છો.